હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રિયલ ફિઝિક્સ ચેનલ ધોરણ અગિયાર ચેપ્ટર નંબર ત્રણ સુરેખ પથ પર ગતિ એક પારિમાણિક ગતિમાં સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે પથલંબા અને સ્થાનાંતર તથા તેના એક્ઝામ્પલ આપેલા છે જેનો આપણે અભ્યાસ કરીએ તો ચાલો આપણે શરૂ કરીએ છીએ સુરેખ પથ પર ગતિ સૌ સૌપ્રથમ પહેલાં આપણે જોઈએ સુરેખ પથ પર ગતિ કોને કહેવાય તો તમને ખ્યાલ જ છે કે જો કોઈ સ્ટુડન્ટ છે તે પોતે પોતાના સીધા માર્ગે ચાલતો હોય કોઈ એક જ દિશામાં સીધા માર્ગે મિત્રો ચાલતો હોય તો સમય સાથે તેનો કોઈ એક જ યામ બદલાય છે યામ એટલે કે મિત્રો તમને ખ્યાલ છે ત્રિપરિમાણ હોય તો આને આપણે એક્સયામ કહીએ છીએ અને આપણે વાય યામ કહીએ છે અને આપણે એને ઝેડિયામ કહીએ છીએ જો કોઈ બાળક જે છે એ સમય સાથે કોઈ એક જ દિશામાં ચાલતો હોય તો તેની ગતિને એક પારિમાણિક ગતિ કહે છે તમે જોશો કે જો કોઈ વિદ્યાર્થી છે એ એક જ દિશામાં ચાલતો હોય તો તેની ગતિ છે ને આપણે એક પારિમાણિક ગતિ કહેવાય જો તે વાય દિશામાં ચાલતો હોય કોઈ એક જ દિશામાં તો તેની ગતિને પણ એક પારિમાણિક કહેવાય અને જો તે ઝેડ દિશામાં ચાલતો હોય તો તેની ગતિને પણ એક પારિમાણિક કહેવાય મિત્રો કોઈ ઊંચાઈ ઉપરથી કોઈ વસ્તુ નીચે પડવી સમજો કોઈ ઊંચાઈ વસ્તુ નીચે પડતી હોય તો તમે આ ગતિને પણ કઈ ગતિ કહેશો તો જોશો તમે સમય સાથે તેનો એક બદલાય છે ઉપરની દિશાનો એક જ આપણે એક પારિમાણિક ગતિ કહીએ છીએ જો સમય સાથે બે યામ બદલાતા હોય મિત્રો તમને ખ્યાલ છે કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે સમજો આ જે છે એ સૂર્ય છે બરાબર છે તો સૂર્યની આસપાસ જો પૃથ્વી જે છે એ પરિભ્રમણ મિત્રો અહીં જે આપી છે એને આપણે કહીએ છીએ તેની જે જે ગતિ છે તેની સાથે સાથે તે પોતાની ધરીભ્રમણ પણ કરે છે તો તેની બે પ્રકારની ગતિ છે સૂર્યની આસપાસની ગતિ અને તે પોતાની અક્ષની ઉપર પરિભ્રમણ કરે છે આથી આવી ગતિને આપણે

પથલંબાઈ જે છે તે કોને કહેવાય તો ચાલો આપણે શરૂ કરીએ પથલંબાઈ વિશે જોઈએ મિત્રો પથલંબાઈ કોને કહેવાય તો કે જો કોઈ વ્યક્તિ આપેલા કેટલું અંતર કાપે છે પથલંબાઈને આપણે પથલંબાઈ અથવા તો આપણે તેને અંતર પણ કહીએ છીએ જે મુદ્દો ખાસ નોંધ કરી રાખશો કાપેલું કુલ જે અંતર છે તેને આપણે અંતર પણ કહીએ છીએ અથવા તો પથલંબાઈ પણ કહીએ છીએ બહુ સિમ્પલ પોઈન્ટ છે તમને ખ્યાલ છે કે ચાલો કોઈ એક વ્યક્તિ જે છે બરાબર છે તેની ચાલવાની ડાયરેક્શન આપણે અહીં દોરીએ છે તે સૌપ્રથમ પહેલા આ માર્ગે જાય છે અહીંયાથી શરૂઆત કરે છે એ બિંદુથી તે 3 સેન્ટીમીટર ચાલે છે ત્યારબાદ મિત્રો બી પોઈન્ટ પહોંચે છે ત્યાંથી તે સી બિંદુએ આ રીતે જાય છે સમજો આ જે અંતર છે તે 2 સેન્ટીમીટર છે તો મિત્રો તમે કેટલું ચાલે છે અંતર તમારે માપવું હોય તો સૌપ્રથમ પ્રથમ પેલા ત્રણ ચાલે છે એ થી બી ત્યારબાદ બી થી સી બે ચાલે છે આથી ત્રણ પ્લસ બે એટલે કે ટોટલ પાંચ સેન્ટીમીટર અથવા તો જે એકમ આપેલો હોય તે પાંચ મીટર જેટલું અંતર ત્યાં કાપે છે તો આને આપણે અંતર કહીએ છીએ મિત્રો આપેલી અંતર જે છે એ અધીજ રાશિ છે

જેનો એકમ છે મીટર છે નાનો એકમ આ ઉપરાંત તેના એકમો સેન્ટીમીટર કિલોમીટર પણ હોય છે તેનું પારિમાણિક સૂત્ર છે એમ જીરો t0 ટી જીરો મિત્રો પારિમાણિક સમીકરણો જે છે તે ચેપ્ટર નંબર બે માપન તથા એકમ પદ્ધતિમાં તમે શીખી શકો છો પથલંબાઈ છે માર્ગ પર આધારિત છે તમે કયા માર્ગે ચાલો છો એના પર આધારિત છે મિત્રો સમજો કોઈ વ્યક્તિ છે એનો ચાલવાનો રસ્તો આપણે લઈએ છીએ એ થી બી સુધી ચાલે છે તો નીચે અંતર ત્રણ છે પણ જો ઉપરના અંતરે ચાલશે તો આપણે અંતર સમજો કે ભાઈ ચાર લીધેલું છે મિત્રો તો પથ લંબાઈ છે ચાર થશે આ પોઈન્ટ છે તમે નોંધ કરી રાખશો ત્યારબાદ અગત્યનો મુદ્દો છે સ્થાનાંતર છે સ્થાનાંતર કોને કહેવાય તો કે સમજો કોઈ વ્યક્તિ જે છે એ અહીં આપેલો છે મિત્રો વ્યક્તિ પોતાના જે સ્થાને છે ત્યાંથી તે અહીં જવા માંગે છે બરાબર છે તો અહીં જે પોતાનું જે મૂળ સ્થાન છે ત્યાં સમજો ટી વન સમયે એક્સ વન સ્થાને છે ત્યારબાદ એ t2 સમયે તે પોતાના એક્સ ટુ સ્થાને જો જતો હોય તો આ દરમિયાન એને આપેલા સમયગાળામાં સમયગાળો કેટલો છે તો તમને ખ્યાલ જ છે કે સમયગાળો અહી આપેલો છે ટી ટુ માઇનસ ટી સમયગાળામાં કેટલું સ્થાનાંતર કાપે તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો કે સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અને આપણે કહીએ છીએ સ્થાનાંતર બરાબર છે તો આપેલા મુદ્દા ઉપરથી આપણે અહીં જોઈએ છે 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 સ્થાનાંતર સદિશ સદિશ રાશિ રાશિ એટલે તેને મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય છે કઈ દિશામાં અંતર કાપે છે છે બરાબર જ્યારે પણ તમારે કોઈ ડાયરેકશન લેવાના મુદ્દાઓ આવે અથવા તો એક્ઝામ્પલ આવે ત્યારે ખાસ નોંધ કરી રાખવું કે પૂર્વ પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ દિશા આધારિત તમે કોઈ પણ એક્ઝામ્પલ દર્શાવી શકો કોઈ વ્યક્તિ કેટલું સ્થાનાંતર કાપે છે તે તમે મૂલ્ય સાથે દિશા પણ દર્શાવી શકો જેમ કે પાંચ મીટર છે પશ્ચિમ દિશામાં ચાલે છે ઉત્તર દિશામાં ચાલે છે સ્થાનાંતર છે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે કયા સ્થાનથી કયા સ્થાને જવું છે તે સ્થાન ઉપર આધારિત રાખે છે માર્ગ ઉપર આધારિત નથી બરાબર છે એટલે સ્થાનાંતર જે છે એ કોઈ પણ માર્ગે જાઓ સમાન મૂલ્યનું થશે મિત્રો અહીંયાથી અહીંયા સુધી જશો સમજો તમને એક્ઝામ્પલ આપવું આ જે પોઈન્ટ આપ્યો છે નીચેના માર્ગે હું ચાલું છું આ અંતર છે ત્રણ આપેલું છે મિત્રો અને તમે ઉપરના અંતરેથી જશો તો તમે કોઈ પણ માર્ગે જાઓ તો સ્થાનાંતર છે તમારું સરખા જ નીચેના માર્ગે જાઓ તો એ સ્થાનાંતર ત્રણ મળશે અને ઉપરના માર્ગે જાઓ તો એ સ્થાનાંતર ત્રણ મળશે આ પોઈન્ટ છે ખાસ નોંધ કરી રાખશો તમે ત્યારબાદ સ્થાનાંતરનું મૂલ્ય છે હંમેશા ધન ઋણ અને શૂન્ય હોય છે મિત્રો સ્થાનાંતર જે છે એ ધન ઋણ અને શૂન્ય મૂલ્ય ધરાવે છે જ્યારે જે જે છે 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 હમણાં જ આપણે દર્શાવ્યું કે એ એ હંમેશા હંમેશા ધન ધન હોય હોય હવે આપેલા મુદ્દાને આપણે સાબિત કરવા માટે નીચે એક એક્ઝામ્પલ આપેલું છે જેનો અભ્યાસ કરીએ આથી તમને સ્થાનાંતર અને પથ લંબાઈ છે એ ખૂબ જ ક્લિયર કટ સમજાઈ જશે તો ચાલો આપણે શરૂ કરીએ છીએ અહીં તમે જોશો એક એક્ઝામ્પલ આપેલું છે મિત્રો આકૃતિ દોરેલી છે આકૃતિને ધ્યાનથી અવલોકન કરશો ઓ છે એ સંદર્ભ બિંદુ છે કોઈ એક વ્યક્તિની ગતિની દિશા જે છે એ એ બિંદુથી શરૂ થાય છે ત્યારબાદ બી સુધી જાય છે બી થી છે રિટર્ન આવીને સી બિંદુ સુધી આવે છે હવે પ્રથમ આપણે જોઈએ કે

એથી બી જાય છે ત્યારબાદ સી જાય છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે નોંધ કરીએ કે એથી બી કેટલું થાય તો કે આ જે અંતર છે દસ થાય વીસ થાય ત્રીસ ચાલીસ પચાસ ને સાઈઠ એથી બી સુધીનું અંતર સાઈઠ છે ત્યારબાદ બીથી સી સુધીનું અંતર માપી લેશો તો કે એ અંતર છે દસ વીસ ત્રીસ અને ચાલીસ તો નીચેનું સાઈઠ અને બીથી સી સુધીનું અંતર છે ચાલીસ થાય મિત્રો તો આ અંતરનો સરવાળો કરશો તો ટોટલ પથલંબાય છે સો કિમી મળશે સ્થાનાંતર કેટલું થાય તો તમને ખ્યાલ જ છે કે અંતિમ સ્થાન સી અંતિમ સ્થાન સી અને પ્રારંભિક સ્થાન એ છે તો વાત કરીએ સી માંથી એમ શીખ્યું જોઈએ તમે અહીં જોઈશો કે બી થી શરૂઆત કરી સી પર આવે છે તો પથ લંબાઈને સ્થાનાંતર મિત્રો આકૃતિમાં ખાસ જોશો તમે બી થી સી સુધીનું અંતર તો ચાલો આપણે આકૃતિનો અભ્યાસ કરીએ બી થી સી સુધી તો અહી તમે જોશો કે બીથી સી સુધીમાં બી થી સી સુધી તો પથલંબાઈ ટોટલ કેટલી થશે અને થશે અંતિમ સ્થાન છે 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 સ્થાન તો ચાલીસ માંથી એસી જાય તો માઇનસ ચાલીસ માઇનસ ચાલીસ આથી પથલંબાઈ તમે અહીં જોશો કે પથલંબાઈ છે એ ઋણ મળે છે તમને જ્યારે અંતર છે હંમેશા ધનજ હોય પથલંબાઈ તમને અહીં ઋણ મળે છે ત્યારબાદ એ થી શરૂ કરી બી પર જાય છે અને પાછો એ ઉપર આવે તો આપણે પથ લંબાઈને સ્થાનાંતર જોઈએ કે મિત્રો અહીં તમે જોશો એ થી શરૂઆત કરે છે એ થી શરૂઆત કરે છે અને ફરીથી એ જ બિંદુએ પાછો રીટર્ન આવે છે તો સ્થાનાંતર તમને ખ્યાલ છે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે એટલે સ્થાનાંતર છે શૂન્ય થશે અને અંતર જો આપણે ગણીએ તો નીચેથી અંતર ગણીએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ અને ઉપર પણ પાછું બીથી આવીએ તો સાઈઠ સાહીઠ ને સાહીઠ ટોટલ અંતર થશે એકસો ને વીસ અહીં સ્થાનાંતર તમને શૂન્ય મળે છે અને અંતર છે તમને ધન મળે છે મિત્રો ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં તમે જોઈ ગયા કે સ્થાનાંતર હંમેશા ધન મળે પથલંબાઈ હંમેશા ધન મળે છે અને સ્થાનાંતર છે ધન ઋણ શૂન્ય મળે છે પતલંબાય ધન હોય છે સ્થાનાંતર હંમેશા ધન ઋણ શૂન્ય હોય છે જેથી એનો ગુણોત્તર છે હંમેશા એક કરતાં વધારે હોય છે આથી તમે લખી શકો કે પતલંબાયનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા તો તેના કરતાં વધારે મૂલ્યનું હોય છે જે એમસીક્યુમાં તમે બનાવી શકો છો ત્યારબાદ અહીં બીજો એક્ઝામ્પલ આપેલા છે સોલ્વ કરવાની મેથડ આપેલી છે તો તમે તેને ખાસ નોંધ કરી રાખજો મિત્રો અહીં આકૃતિ ઉપરથી સોલ્વ કરવાની પદ્ધતિ આપી છે ઉદાહરણ બે નો કુલ અંતર સી સુધી ડી અને પાછું એ ઉપર આવે છે તો સૌ પ્રથમ પહેલા આપણે એથી બી સુધીનું અંતર ગણીએ તો કે જો કોઈ વ્યક્તિ એથી બી સુધી જતો હોય મિત્રો તો પથ લંબાઈ ટોટલ કેટલી થશે છે તો અહીં વર્તુળના ટોટલ એ બે ત્રણ અને ચાર ભાગ છે તો કેટલું ચાલે છે મિત્રો તો કે ચોથા ભાગનું અંતર કાપે છે એ વર્તુળનો ચોથો ભાગ છે આટલો જે ભાગ છે વર્તુળનો ચોથો ભાગ છે તો ટોટલ જે છે એ ટુ પાયાર થાય ભાગ પાયાર બાય ટુ થાય આ પથલંબાઈ થશે જો અહીં ત્રીજા આપ્યું તો કિંમત મૂકી તમે એનો એક્ઝામ્પલ ગણી શકો છો ત્યારબાદ સ્થાનાંતર મિત્રો સ્થાનાંતર ગણવા માટે તમે ખાસ નોંધ કરી રાખશો એથી બી સુધીનું સ્થાનાંતર એટલે આ અંતર થશે આ છે કર્ણ થશે કર્ણ કર્ણ એટલે બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આથી એનો જવાબ થશે રૂટ બહુ સિમ્પલ છે જે તમે અભ્યાસ કરી શકો છો જો કોઈ વ્યક્તિ એથી સી સુધી જતો હોય બીજી પોઝિશન આપી હોય અર્ધ વર્તુળ ચાલે એથી સી સુધી તો તમે જોઈ શકો છો એથી c સુધીમાં લંબાઈ કેટલી થશે તો કે વર્તુળનો અડધો ભાગ છે આથી થશે πr સ્થાનાંતર કેટલું ચાલે છે તો કે આર વત્તા આર એટલે ટોટલ અંતર થશે ટુ આર મિત્રો કોઈ વ્યક્તિ એથી ડી ચાલે છે તો વર્તુળનો કેટલામો ભાગ છે તો કે ટુ પાય આર ક્રોસ થ્રી બાય ફોર થશે આથી થ્રી બાય ટુ પાય આર આ જવાબ થશે અને જેનું તમે જોઈ શકો છો કે તેની પથલંબાઈ પછી સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર તમે જોઈ શકો છો કર્ણ બને છે અહીં એથી ડી સુધી એટલે કર્ણ અહીં અંતર આર છે ને અંતર આર એટલે કર્ણના બંને બાજુના વર્ગના સરવાળાનું વર્ગ જો કોઈ વ્યક્તિ એક પરિભ્રમણ પૂર્ણ કરતો હોય તો મિત્રો સ્થાનાંતર છે શૂન્ય થશે અહીં તમે જોઈ શકો છો કોઈ વ્યક્તિ છે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો ટોટલ એની છે એ જેટલી થશે અને એનું સ્થાનાંતર છે એ શૂન્ય થશે તો આપેલા મુદ્દાને ખાસ નોંધ કરી રાખશો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે ત્રીજું જેના પરથી પણ તમે આપેલા મુદ્દાને ક્લિયર કરી શકો છો કોઈ વ્યક્તિ એથી થી શરૂ કરી બી જાય છે આ જે છે સ્થાનાંતર થશે જે કર્ણ બને છે બંને બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ ત્યારબાદ કોઈ વ્યક્તિ છે અર્ધવર્તુળ ચાલતો હોય તો ટૂંપાયાર ભાંગ બે આપણે શીખી ગયા હમણાં જેમાં ત્રીજા છે એક આથી બે ઉડી જશે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એક એટલે ત્રણ પોઈન્ટ ચૌદ કિમી સ્થાનાંતર તો કે એ થી શરૂ કરી અને સી સુધી ચાલે છે તો એક પ્લસ એક એટલે કે કિમી ત્યારબાદ નીચેની આકૃતિનો પણ અભ્યાસ લઈએ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે લંબાઈ છે સંપૂર્ણ વર્તુળ ચાલે એથી શરૂ કરશે મિત્રો અને ફરીથી જો પાછો એ સુધી આવશે તો ટૂંકા થશે ત્રીજા પીછે એક કિંમત મૂકશો તો છ પોઈન્ટ અઠ્યાવીસ સ્થાનાંતર છે એક પરિભ્રમણ ઉપરનું સ્થાનાંતર છે હંમેશા શૂન્ય મળે છે અહી તમને બીજા એક્ઝામ્પલ આપેલા છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ જેની ખાસ તમે નોંધ કરી રાખો અહી તમને પથલંબાઈને સ્થાનાંતરના એમસીક્યુ આપેલા છે જેને આપણે જોઈએ કોઈ એક વ્યક્તિ છે પોતાની પ્રારંભિક સ્થિતિ તો મિત્રો આપણે યામ હોય તો એને આરવન લખી શકીએ છીએ અને બીજા અંતિમ યામ છે એને આર લખી શકીએ છીએ આપેલો જે યામ છે તેને લખી શકો છો x1 y1 અને z1 થી શરૂ કરે છે અને ક્યાં જાય છે તો કે x2 y2 અને z2 સુધી જાય છે તો y દિશામાં સ્થાનાંતર કેટલું થશે મેળવવાનું છે તો મિત્રો અહીં તમારે માત્ર y આમ જ વાત કરવાનો છે અંતિમ સ્થાન છે y નું 9 છે પ્રારંભિક 3 છે તો 9 માંથી 3 જશે તો જવાબ થશે 6 મીટર ત્યારબાદ ઉદાહરણ નંબર 2 માં આપણે આગળ જઈએ તમે જોશો કોઈ વ્યક્તિ છે એ થી શરૂ કરે છે બી સુધી જાય છે ત્યારબાદ બી થી સી સુધી જાય છે આપેલા બધા જ અંતર છે દસ મીટર આપેલા છે તો એ તો તેનું સ્થાનાંતર શોધો મિત્રો અંતિમ સ્થાન છે સી છે પ્રારંભિક સ્થાન એ છે તો તમે સ્થાનાંતર કહી શકો છો કેટલું થશે અહીં કાટકોણ ત્રિકોણ તમારો ઉપયોગ કરવાનો નથી કારણ કે ત્રણેય બાજુ સરખી છે આથી તમને સ્થાનાંતર મળી જશે દસ અને અંતર દસ પ્લસ દસ એટલે ટોટલ અંતર થશે વીસ જો બંનેનો ગુણોત્તર લેશો તો તમે એનો જવાબ પણ ટીક કરી શકો છો બરાબર એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે મિત્રો એક કાર છે અર્ધવર્તુળાકાર માર્ગ ઉપર ચાલે છે તો આ રીતે કોઈ અર્ધવર્તુળાકાર માર્ગ હોય શરૂઆત કરે છે એથી ક્યાં જાય છે તો કે બી સુધી જેની ત્રીજા પી છે આર તો ઉપરની ત્રીજા પણ આર થશે તો પથલંબાઈ કેટલી થશે મિત્રો તો કે આખા વર્તુળનો અડધો ભાગ છે એટલે થશે પાયાર અને સ્થાનાંતર થશે આર પ્લસ આર એટલે ટુ આર બંનેનો ગુણોત્તર લેશો તો જવાબ આવશે ત્યારબાદ એક એથ્લેટ છે આર ત્રીજાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે તો સ્થાનાંતર અને અંતર અનુક્રમે કેટલા થશે જે ઉપરનો પોઈન્ટ છે એ જ તમારો નીચેનો આન્સર થશે તમે એને ટીક કરી શકો છો મિત્રો અહીં તમને એનો ગુણોત્તર આપેલો છે પૂછ્યો અહીંયા તમને એનો લંબાઈ અને સ્થાનાંતર અનુક્રમે પૂછેલા છે ત્યારબાદ આપણે નીચેનો એક્ઝામ્પલ જોઈએ કે એક વ્યક્તિ છે સો મીટર ત્રીજાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે તો ત્રણ સેકન્ડમાં તેની સરેરાશ ઝડપ મિત્રો આના પછીના ટોપિકમાં તમારે આવશે સરેરાશ ઝડપ કોને કહેવાય તો કે સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર ભાંગ્યા એ માટે લાગતો સમય કુલ અંતરને પથલંબાઈ પણ લખી શકો છો તો અહીં અર્ધવર્તુળની પથલંબાઈ કેટલી થશે તમને ખ્યાલ જ છે કે અર્ધવર્તુળ એટલે ટુ પાય આર એનું અડધું છે એટલે ટુ ટુ કેન્સલ એટલે પાયાર થશે ત્રીજા પી છે સો મીટર અહીં મૂકી દેશો તો મિત્રો જવાબ થશે સો પાય છેદમાય માટે લાગતો સમય ત્રણ આપણો અહીં આન્સર આપેલો છે ત્યારબાદ એક્ઝામ્પલ નંબર છ માં જઈએ એક વ્યક્તિ છે એ દસ ઉત્તર દિશામાં દસ કિમી પૂર્વ દિશામાં વીસ કિમી અંતર કાપે તો તેનું સ્થાનાંતર કેટલું થશે મિત્રો ખાસ નોંધ કરશો કે ડાયરેકશન જ્યારે પૂછે ત્યારે તમારે આ રીતે દોરવાનું રહેશે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ જે અહીં આપેલી છે ઉત્તર દિશામાં દસ ચાલે ત્યારબાદ પૂર્વ દિશામાં વીસ ચાલે તો પ્રારંભિક અંતિમ સ્થાનને જોડી દેશો તે આપણું સ્થાનાંતર થશે કાટકોણ ત્રિકોણ બને છે આથી દસ નો સ્કવેર પ્લસ વીસ નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર મળશે ત્યારબાદ નીચેનો એક્ઝામ્પલ નંબર સાત જોઈએ કે એક એથ્લેટ છે એ ચાલીસ સેકન્ડમાં એક વર્તુળ પૂર્ણ કરે છે મિત્રો અહીંયા આપણે એક વર્તુળ પૂર્ણ કરીએ છીએ આ જે વર્તુળ છે એને એથી શરૂ કરીને પાછા પોતાના મૂળ સ્થાન આવવા માટે એક વર્તુળ માટે ટોટલ સમય લાગે છે ટી બરાબર ચાલીસ સેકન્ડ તો બે મિનિટને વીસ સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરશે બે મિનિટ એટલે ટોટલ એકસો ને વીસ સેકન્ડ થાય પ્લસ ઉપરની વીસ સેકન્ડ તો મિત્રો એકસો ને ચાલીસ સેકન્ડમાં ટોટલ કેટલું અંતર થશે તો અહીં તમે જોઈ શકો છો કે એકસો વીસ એટલે કેટલા પરિભ્રમણ થશે તો કે એક પરિભ્રમણે ચાલીસ બે પરિભ્રમણે તમે સમય નોંધ કરશો તો થશે એસી ત્રણ પરિભ્રમણ થશે ત્યારે સમય થશે એકસો ને વીસ મિત્રો ત્રણ પરિભ્રમણે એકસો ને વીસ થાય ત્યારબાદ તેના પર વીસ સેકન્ડ એક્સ્ટ્રા આપેલી છે તો એથી શરૂ કરી અને જો અહીંયા સુધી અર્ધું વર્તુળ પૂર્ણ કરશે તો એના માટે લાગતો સમય સેકન્ડ હોય તો વર્તુળ આ એને કાપેલું અંતર થયું બરાબર છે અને તમને જો કોઈ પૂછે કે સ્થાનાંતર કેટલું થશે મિત્રો તો સ્થાનાંતર છે એ થી બી સુધી અર્ધવર્તુળ જ ચાલે છે તો આપેલી ત્રિજ્યા આર છે અને આ ત્રીજા આર હોય તો ટોટલ થશે ટુ આર તો અહીં જે તમને પૂછ્યું છે એ સ્થાનાંતર નથી પરંતુ અંતર છે સ્થાનાંતર પૂછે તો તમારો જવાબ આવશે ટુ આર થ્રી વન હાફ જે આન્સર છે તે તમારું અંતર છે તો આ રીતે તમે આપેલો દાખલો સોલ્વ કરી શકો છો ત્યારબાદ આઠમો એક્ઝામ્પલ જોવો વ્યક્તિ એથી બી ચાલે છે એથી બી ચાલે એટલે ટોટલ થશે ટુ ત્યારબાદ બીથી સી ચાલે છે બીથી સી સુધીનું અંતર કેટલું છે તો કે એક બે ત્રણ અને ચાર ઉપરનું અંતર છે ચાર છે નીચેનું બે છે તો પથલંબાઈ કેટલી થશે તો કે ચાર ને બે છ એ પથલંબાઈ થશે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર નવમાં જોઈએ કે કોઈક વ્યક્તિ જે છે એથી સી ચાલે છે ત્યારબાદ જીરો સુધી ચાલે છે તો એથી સી જાય ત્યારબાદ જીરો જાય તો મિત્રો અંતિમ સ્થાન છે જીરો થશે પ્રારંભિક સ્થાન છે એ થશે જીરો છે એના યામ આપેલા છે જીરો જીરો અને પ્રારંભિક સ્થાન છે એના યામ આપેલા છે વન અને વન તો સ્થાનાંતર કેટલું થાય જ્યારે યામ આપેલા હોય ત્યારે અહીં તમારો જવાબ જે વન બંનેના વર્ગના સરવાળાનું વર્ગ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર દસ જોઈએ કે કોઈ એક વ્યક્તિ છે એ વિષમ દિશામાં વર્તુળ ચાલે છે એથી બી જાય છે વર્તુળની ત્રીજા એક મીટર છે તો પથલંબાઈ મેળવવાની છે મિત્રો હવે આ ટાઈપના કોઈ એક્ઝામ્પલ આપે ત્યારે ખાસ નોંધ કરવો કે જ્યારે ત્રણસો ને સાઈઠ ડિગ્રી હોય ત્યારે ટુ પાય જેટલું હોય અંતર રેડિયનમાં તો એથી બી એટલે કેટલા ડિગ્રી ચાલે છે તો ખાસ નોંધ કરી રાખો જે ડિગ્રી આપ્યું હોય એ મૂકી દેવું સાઠમાં કેટલા થશે તો કે સાઈઠ ગુણ્યા ટુ પાય છેદમાં ત્રણસો સાઠ મિત્રો અહીં જોઈશો કે તમારો જવાબ જે છે એ કેટલો આવશે તો કે પાઈ બાય થ્રી જે તમને અહીં આપેલો છે ત્યારબાદ એક્ઝામ્પલ નંબર આગળનું જોઈએ કે કોઈ એક વ્યક્તિ સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે ઉત્તર દિશામાં જાય છે આપણે ડાયરેક્શન જોઈ ગયા છે કઈ રીતે લેવાની છે આ બાજુ પૂર્વ છે આ બાજુ પશ્ચિમ છે આ બાજુ ઉત્તર છે અને આ બાજુ દક્ષિણ આકૃતિ જોતા જાવ ઉત્તર દિશામાં ત્રણ ચાલે છે તો મિત્રો અહીં તમે દર્શાવશો ત્રણ ઉત્તર દિશામાં ત્યારબાદ પશ્ચિમ દિશામાં બે ચાલે છે અને દક્ષિણ દિશામાં પાંચ મિત્રો અહીં મિસ્ટેક આપેલી છે થોડીક પશ્ચિમ દિશામાં પાંચ ચાલે છે પશ્ચિમ દિશામાં બે ચાલે છે અને દક્ષિણ દિશામાં પાંચ તો દક્ષિણ દિશામાં પાંચ ચાલે છે તો સ્થાનાંતર કેટલું થશે તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આટલું છે તેને જોડી દેશો તો આટલો રસ્તો આપણે ગોતવાનો છે તો મિત્રો અહીં પ્રારંભિક અને અંતિમ સ્થાન આટલા ત્રિકોણ દેખાય છે તમને ઉપરનું ટોટલ અંતર પાંચ હશે એમાંથી આ ત્રણ કાઢું તો નીચેનું અંતર બે વધે અને નું અંતર પણ બે થશે તો બંનેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કાઢી જવાબ તમે ટીક કરી શકો છો આ રીતે તમે પથલંબાઈ અને સ્થાનાંતરના ઘણા બધા દાખલાઓ આપેલા હોય જે તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો ત્યારબાદ આના પછીનો મુદ્દો છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે તો તેના માટે અને સ્થાનાંતર ખૂબ જ જરૂરી છે તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને બીજા આવા વિડીયો મેળવતા રહેશો